दी बरोड़ा सेंट्रल कोऑपरेटिव बैंक ने 107मी वार्षिक साधारण सभा आज योजना पमी थी। कोरोना काल ने कारण लोग एक साथ एकत्रित न थे तालुका मथक पर बैंक सभासदों ने भेगा करी वीडियो कॉन्फरेंस मध्यम थी आ वार्षिक साधारण सभा योजना आई थी। दी बरोड़ा सेंट्रल कोऑपरेटिव बैंक में 1000 उपरांत सभासदों नोधायेला है। जिला विविध सहकारी मंडलीओ दी बरोड़ा सेंट्रल कोऑपरेटिव बैंक में सभासद है। તેઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાથે રાખી અને બેંકની એજીએમ યોજવામાં આવી હતી। સહેજગંજ સ્થિત બેંકની હેડ ઓફિસ ખાતેથી બેંકના ચેરમેન અતુલ પટેલ, વાઇસ ચેરમેન અજીત પટેલ, બેંકના જનરલ મેનેજર જેડી પટેલ સહિત બેંકના ડિરેક્ટર પાર્થિવ પટેલ, શૈલેષ પટેલ, સતીશ નિશાળિયા સહિત આગેવાનોએ વાર્ષિક સાધારણ સભાની શરૂઆત કરી હતી, જેમાં જનરલ મેનેજર દ્વારા ઓનલાઈન વાર્ષિક સાધારણ સભાની શરૂઆત કરવામાં આવી હતી। સભાના એજન્ડા અને હિસાબો ચેરમેન અતુલ પટેલે રજૂ કર્યા હતા, જેમાં તાલુકા મથકે અને રૂબરૂ હાજર સભાસદોએ હિસાબો અને એજન્ડાને બહાલી આપી હતી, જ્યારે બેંકના ઇતિહાસમાં પ્રથમવાર ઓનલાઈન વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આજરોજ કોરોનાની મહામારી વચ્ચે બેંકની 107મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, એ ઓનલાઈન યોજાઈ હતી। એમાં તમામ તાલુકા મથકની એપીએમસીઓમાં અમે લિંક આપી અને સભાસદોને ત્યાં હાજર રાખ્યા હતા। મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા। સૌ પ્રથમ અમે સભાસદોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો, કારણ કે મને ચોથી ટર્મ મારી પેનલને વિજેતા બનાવ્યા। એ લોકોએ જે અમારી પર વિશ્વાસ સંપાદન કર્યો છે એને અમે પૂરો કરીશું। અને બેંક જ્યારે મેં 2008માં ચાર્જ સંભાળ્યો ત્યારે 129 કરોડની માતબર ખોટ સાથે અમે ચાર્જ સંભાળ્યો હતો। હવે જ્યારે આ નવા આઈટમમાં છેલ્લા વર્ષમાં આ વર્ષે 7 કરોડ રૂપિયા જ બાકી રહ્યા છે, એ પણ આવનારા વર્ષમાં અમે પૂરા કરીને નફો કરીશું અને સભાસદોને ડિવિડન્ડ વહેંચીશું। બેંકમાં તમામ કામગીરી, દરેક થાપણો, બચતો, રોકાણો, CRR, SLR બધું જ જળવાય છે અને બેંકની પ્રગતિ સૌ સભાસદ મિત્રોએ આવકારી છે। આવનારા વર્ષમાં અમે 4 બીજી બ્રાન્ચો ખોલવાના છે અને સભાસદોને જે માઇક્રો એટીએમ બાકી છે દૂધ મંડળીઓને એ બધાને પ્રોવાઈડ કરવાના છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।